Welcome to the Mahatma Gandhi Global Indian Excellence School, Silakwara. Dear students, today we are Standard 7, Unit 4, Longer, Sharper, Bigger Ma, Activity 2, Joysum. Here, a picture of our view is, and in this picture, we have two rooms. So, in these two rooms, we can see many different things. Many different things. So, this is Joanu, and in our niche, જ્યોતિ અને રાધા નામની બે ગર્લ્સ બે ફ્રેન્ડ્સ છે એ બંને વાતો કરી રહી છે તો એ જે વાતો કરી રહી છે એનું વર્ણન પણ આપણે જોવાનું છે તો આ જે ચિત્ર છે એમાં જે વસ્તુઓ છે એ પણ જોઈશું અને એમની વાતચીત પણ આપણે જોઈશું જુઓ એ લોકો શું વાત કરી રહ્યા છે એ આપણે જોઈએ જ્યોતિ સેઝ જ્યોતિ કહે છે રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇડ જ્યોતિ કહે છે રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ લોંગ એટલે અહીંયા શું છે લાંબ તો 15 ફીટ આ રૂમની લંબાઈ છે એન્ડ 12 ફીટ વાઇડ અને 12 ફીટ લાંબી છે મીન્સ પહોળાઈ છે વાઇડ એટલે અહીંયા પહોળાઈ અને લોંગ એટલે લંબાઈ તો લોંગ કે પછી વાઇડ જ્યારે આપણે માપવાનું હોય તો આપણે જાણીએ છીએ ફૂટનો ઉપયોગ કરીએ છીએ એક ફૂટ પછી જ્યારે બે કે ત્રણ ચાર એ રીતના વધતા જાય છે તો એને આપણે બહુવચનમાં આપણે શું કહીશું ફીટ તો એટલા માટે અહીંયા કહ્યું છે કે 15 ફીટ એન્ડ 12 ફીટ તો જ્યોતિ કહે છે કે રૂમ એની લંબાઈ 15 ફીટ છે અને પહોળાઈ 12 ફીટ છે રાધા સેઝ રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ સો રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી રાધા કહે છે રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ રૂમ બી એ 12 ફીટ લાંબો છે અહીંયા લંબાઈ છે એન્ડ 10 ફીટ વાઇડ અને 10 ફીટ પહોળાઈ છે સો તેથી રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી તેથી રૂમ એ રૂમ બી કરતા મોટો છે આપણે જો તફાવત જોઈ શકીએ કે લંબાઈ અને પહોળાઈમાં જોઈ શકીએ છીએ જે રીતના રૂમ એની લંબાઈ છે 15 ફીટ જ્યારે રૂમ બીની લંબાઈ છે 12 ફીટ એ રીતના રૂમ એની પહોળાઈ છે 12 ફીટ જ્યારે રૂમ બીની પહોળાઈ છે 10 ફીટ તો એ રીતના અહીંયા આપણે લંબાઈ અને પહોળાઈના હિસાબે જોઈએ તો પણ શું કહી શકાય કે રૂમ એ રૂમ બી કરતા મોટો છે તો એ વાત રાધા જ કહે છે એના પછી જુઓ જ્યોતિ સેઝ યસ બટ ટીવી સેટ્સ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી જ્યોતિ કહે છે હા પણ ટીવી સેટ્સ આર ઇક્વલ ટીવી સેટ્સ જે છે બંને કેવા છે સરખા જ છે અને એ પણ સામા તો સાઇઝમાં અને ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ અને ટેબલ જે છે એ બંને કેવા છે તો એઝ બિગ એઝ મીન્સ બંને સરખા જ છે તો બંને રૂમમાં ટીવી સેટ્સ અને ટેબલ પણ બધું જ સરખું છે એવું જ્યોતિ કહે છે રાધા સેઝ ધ વોલ ક્લોક ઇન એ ઇઝ હાયર ધેન ધેટ ઇઝ ઇન બી શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી પછી જુઓ અહીંયા શું છે તો રાધા કહે છે કે ધ વોલ ક્લોક આ જે દીવાર ઉપર જે ઘડિયાળ છે તો એ કેવી છે ઇન એ ઇઝ હાયર હાયર છે મીન્સ ઊંચાઈ ઉપર છે અને કોનાથી તો જે બી રૂમમાં છે ક્લોક એનાથી તેથી અહીં કહ્યું છે એના પછી જુઓ શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી મીન્સ આ જે શોકેસ છે તો અહીંયા રૂમ એમાં જે છે એ કોનાથી તો બી રૂમમાં છે એના જેટલું મોટું નથી એટલે અહીં બી રૂમનું જે શોકેસ છે એ રૂમ કરતાં મોટું છે પછી જો અહીં જ્યોતિ સેઝ લુક એટ ધ ચેર્સ ચેર્સ તરફ જુઓ ખુરશીઓ તરફ જુઓ ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલિયર ધેન ઇન રૂમ બી તો અહીંયા જે ખુરશીઓ આપવામાં આવી છે ચેર્સ તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા આ રૂમ એની અને રૂમ બીની ચેર વચ્ચેનો તફાવત
તો અહીંયા શું છે, કોસ્ટલિયર, કોસ્ટલિયર એટલે મોંઘી કે પછી ખર્ચાળ. તો અહીંયા રૂમ એની જે ચેર છે એ રૂમ બી ની ચેર કરતાં વધારે મોંઘી છે. સો અહીંયા આજે છે જો એના પછીનો ડાયલોગ. રાધા સેઝ ફેંગશુઈ ઇઝ શોર્ટર ધેન સ્ટેચ્યુ ઓફ ગોડ. પછી ફેંગશુઈ, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે છે ફેંગશુઈ રૂમ એમ આપવામાં આવી છે, જ્યારે રૂમ બીમાં એક ભગવાનની સ્ટેચ્યુ છે. તો એ જે છે એ કેવું છે, શોર્ટર એટલે કે નાનું છે. તો રૂમ એમાં જે ફેંગશુઈ છે, જે રીતના લાફિંગ બુદ્ધા, તો એ કેવું છે, નાનું છે સ્ટેચ્યુ ઓફ ગોડના. રૂમ બીમાં જે સ્ટેચ્યુ છે ભગવાનનું એનાથી નાનું છે. તો અહીં જે ડાયલોગ્સ આપ્યા છે એ પ્રમાણે આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા અંતર અહીં આપવામાં આવ્યા છે અને વાતચીત પ્રમાણે આપણે જોયું છે. તો અહીં તમે જોઈ શકો છો ડાયલોગ્સમાં પણ કેટલાક વર્ડ્સ, જે રીતના તમે જોયું કે રાધા શું કહે છે કે રૂમ બી ઇઝ 12 ફીટ લોંગ એન્ડ 10 ફીટ વાઇડ. સો રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. અહીંયા આપણે જોયું હતું કે જ્યારે કોઈક બે વસ્તુ વચ્ચેનું અંતર કરવું હોય ત્યારે જે રીતના બિગર, મોટું હશે તો બિગર હશે, નાનું હશે તો શોર્ટર હશે. તો અહીંયા આપણે જોયું છે ને કે બિગર ધેન, અને કહ્યું છે રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. તો રૂમ એ રૂમ બી થી મોટો છે. એ જ રીતના અહીંયા આપણે જોઈ શકીએ, જે રીતના ચેર વિશે જોઈએ તો ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલિયર ધેન ઇન રૂમ બી. મીન્સ ખુરશી જે છે રૂમ એ માં એ રૂમ બી ની ખુરશી કરતા કેવી છે, કોસ્ટલિયર છે. પછી એ જ રીતના જો સમાન વસ્તુઓ હોય તો અહીંયા જે રીતના છે એઝ બિગ એઝ, અને એઝ બિગ એઝ એટલે કે એના જેવું જ. મીન્સ જ્યારે બંને વસ્તુઓ સરખી સરખી હશે તો આપણે કહી શકીએ એઝ બિગ એઝ એટલું જ મોટું, કે પછી નાનું હશે તો એઝ સ્મોલ એઝ એટલું જ નાનું. તો એ રીતના અહીંયા જોવાનું છે. અને જ્યારે તફાવત આપણે બતાવવાનો હોય તો કોનાથી કઈ વસ્તુ નાની છે તો એ બતાવવું હોય તો જે રીતના એ કહ્યું છે કે રૂમ એ ઇઝ કોસ્ટલિયર ધેન ઇન રૂમ બી, અને ધ ચેર ઇન રૂમ એ ઇઝ કોસ્ટલિયર ધેન ઇન રૂમ બી. તો પહેલા જે વસ્તુ છે એ કેવી છે અને કયા વસ્તુથી વધારે મોંઘી છે, નાની છે, મોટી છે, લાંબી છે, એવું બતાવવાનું હોય ત્યારે આપણે શું કરીશું, ધેન શબ્દનો પણ ઉપયોગ કરીશું. અને બીજું અહીંયા જે વર્બ બનતો હશે, અને જે રીતના કોસ્ટલિયર છે કે એબ્જેક્ટિવ છે તો કોસ્ટ છે તો એના સાથે આપણે ઈઆર પાછળ લાગે છે, જે રીતના અહીંયા બિગ છે અને બિગ શું છે, એબ્જેક્ટિવ છે તો બિગ પાછળ આપણે શું લગાવીશું, અહીંયા જી ઈઆર બિગર. તો કોસ્ટલિયર, બિગર, સ્મોલર, શોર્ટર એવા ઘણા બધા શબ્દો આપણે જોઈ શકીએ છીએ. સો અહીંયા તમે બાકીની ઘણી બધી વસ્તુઓ પણ જ્યારે તફાવત કરવાની હોય તો તમે કહી શકો, જે રીતના તમારો કોઈ ફ્રેન્ડ હોય જો એ સ્માર્ટ હોય આખા ક્લાસમાં તો તમે કહી શકો કે માય ફ્રેન્ડ એ ઇઝ સ્માર્ટર ધેન અધર સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ. કે પછી કોઈ ઊંચું હોય તો તમે કહી શકો કે માય ફ્રેન્ડ બી ઇઝ ઓલર ધેન માય ફ્રેન્ડ એ. તો આ રીતના ઘણા બધા તમે તફાવત કહી શકો છો. અને જે વસ્તુનો આપણે જે રીતના અહીંયા છે તો રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી, તો બિગર કે પછી સ્મોલર કે પછી લોંગર કે પછી શોર્ટર એવા શબ્દોનો ઉપયોગ આપણે કરીએ છીએ. અહીંયા ટેબલ આપવામાં આવ્યું છે. પહેલાં સૂચના જોઈએ, વર્ણન અને ચિત્રની મદદથી આપેલ કોઠામાં વિગતો ભરો. અહીંયા બે ટેબલ્સ આપ્યા છે અને એ ટેબલ્સમાં આપણે શું કરવાનું છે, અહીંયા જે વર્ણન કર્યું છે કોણે, જ્યોતિ અને રાધાએ, અને જે ચિત્ર આપવામાં આવ્યા છે તો એના આધારે જ અહીંયા કોષ્ટક આપ્યું છે ભરવાનું છે. તો જુઓ અહીંયા છે સરખી વસ્તુઓ અને બીજું છે સરખી ના હોય તેવી વસ્તુઓ. જે રીતના અહીંયા તમે જુઓ ટીવી છે, એને નામ આપ્યું છે અને વર્ણન કર્યું છે. તો ટીવી સેટ્સ જે છે એ કેવા છે, સરખા સરખા જ છે. તો અહીંયા ટીવી અને પછી લખ્યું છે એઝ બિગ એઝ, મીન્સ રૂમ એ માં અને રૂમ બી માં બંને વસ્તુઓ સરખી જ છે. જે રીતના ટેબલ આપણે જોયું હતું કે રૂમ એ માં જે ટેબલ છે એવું જ રૂમ બી માં બંનેની સાઈઝ સરખી છે. તો અહીંયા એના પછી આપણે ટેબલ લખીશું અને એઝ બિગ એઝ એ રીતના લખવાનું છે. પછી જુઓ અહીંયા સરખી ના હોય તેવી વસ્તુઓ, તો અહીં જે રીતના નામ છે ક્લોક, અને પછી અહીંયા વર્ણન કરવાનું છે. આપણે જોયું હતું રૂમ એ માં જે ક્લોક છે એ કેવી છે, હાયર છે કે પછી બિગર છે ધેન રૂમ બી, રૂમ બીની જે ક્લોક છે એમાં જ.
એ રીતના તમે જોયું હતું કે સ્ટેચ્યુ ઓફ ગોડ અને ફેંગ સુઈ, તો રૂમ એરી જે ફેંગ સુઈ છે એ સ્ટેચ્યુ ઓફ ગોડ થી નાની છે, તો સ્મોલર છે, તો વસ્તુનું નામ લખીશું અને પછી લખીશું કે ઇઝ બિગર અથવા તો ઇઝ સ્મોલર. એ જ રીતના ચેર છે, તો ચેર વસ્તુ જે છે બંને આપણે જોયું હતું કેવી છે, અલગ અલગ. તો આ જે ચેર છે તો અહીંયા વસ્તુનું નામ લખીશું ચેર અને પછી એના સામે લખીશું કે કોસ્ટલીઅર. તો એ રીતના તમારે જે ટેબલ આપવામાં આવ્યું છે એ પણ ભરવાનું છે. થેન્ક યુ.